ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ છે એ આખી વાર્તા કહી દીધી, પ્રસ્તાવને જોઈ. હવે આપણે ચેપ્ટર ચાલુ કરી, પ્લાન્કનું આખું સૂત્ર છે. હવે જો અત્યારે હું તમને જે કરાવું છું ને, એ અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે શરૂઆતમાં નહીં આલી. એનું કારણ છે, તમારે પ્રસ્તાવના પછી સીધો ડાયરેક્ટ એક ટોપિક આપેલો છે. એ ટોપિક આપણે બે ત્રણ લેક્ચર પછી ચાલશું, આપણે કાયદેસર લાઈનમાં ચાલશું. પણ અત્યારે છે ને, પ્લાન્કની આખી જોઈ તો પછી પ્લાન્કે જે આખું વિચારેલું છે, તો અહીંયાથી જ આપણે ચાલુ કરી. અત્યારે તમને હું જે ભણાવું છું, એ આમ ક્યાંય પર્ટિક્યુલર ક્યાંય ચોપડીમાં એવું લખેલું નથી કે આને પ્લાન્કનું સૂત્ર કહેવાય એમ. અને વચ્ચે આખા ચેપ્ટરમાં વચ્ચે આ ફોર્મ્યુલા આવે છે, ખાલી સીધું આવે છે, ડાયરેક્ટ વચ્ચે આવશે. પછી ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમને હું અત્યારે તમને જે ત્રણ ચાર ફોર્મ્યુલા કરાવવાનો છે, એ ફોર્મ્યુલા તમારે ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી, પણ એના દાખલા પાછા આપ્યા છે. એટલે અત્યારે આપણો ગોલ મેઇન એમસીક્યુ અને દાખલા ગણવા માટેનો છે. તો સિમ્પલ દાખલા જ મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરની અંદર ત્રણ પ્રકારના ફોર્મ્યુલા આવશે, એમાંથી એક પ્લાન્કનું સૂત્ર. તો અત્યારે આપણે જે ચેપ્ટરનું મેઇન કાયદેસર પહેલેથી નથી જાતા, જ્યારે પહેલેથી જાશું ત્યારે હું તમને સમજાવીશ ભણાવીને, કે જો અત્યારે મેં તમને આ ટોપિક ભણાવ્યું, એટલે અત્યારે તમારે 11.1 ટોપિક પ્રસ્તાવને છે, 11.2 અત્યારે નથી લેતા. વચ્ચે એક સિમ્પલ જે સૂત્ર આવે છે, જેને પ્લાન્કનું સૂત્ર કહેવાય. તો અત્યારે આપણે પ્લાન્ક થી આખો આઈડિયા ચાલુ કરી દઈએ છીએ, આખું ચેપ્ટર પ્લાન્ક થી ડેવલપ થયેલું છે બરાબર. તો પ્લાન્ક નું સૂત્ર થી આપણે સ્ટાર્ટ કરી, અને એના રિલેટેડ જેટલા જેટલા એમસીક્યુ બનતા હોય, એના રિલેટેડ જેટલા આપણે ટેક્સ્ટ બુક ની અંદર તમારે દાખલા ઉદાહરણ આપ્યા છે, તો યારે યારે ગણતા જશે, એટલે એક સૂત્ર નું કામ પૂરું થાય. પછી રેગ્યુલર આપણે ચેપ્ટર ઉપર આવી જશું, કાયદેસર શું કહેવા માંગે છે ચેપ્ટર બરાબર. તો આપણે જોવાના છીએ પ્લાન્ક નું આખું આઈડિયા. હવે અહીંયા ઓલ્ડ ટેક્સ્ટ બુક ની અંદર આખું પ્લાન્ક કે કઈ રીતે વિચારેલો આખો આઈડિયા છે, એ બધું ડિસ્કસ કરેલું છે. પણ હું નથી માનતો અત્યારે એની કોઈ જરૂર પડે, આપણે આમ કરાવતા હોય પણ એ એક દોઢ કલાક પાછી બગાડેલી છે, કે પ્લાન્ક નું આખું આઈડિયા છે, આખું સૂત્ર છે, એ કેવી રીતે બને છે. તો એ સૂત્ર આપણે શીખડાવતા હોય એકાદ કલાક થાય, પણ અત્યારે ઓલ્ડ સિલેબસમાં હતું, નવા સિલેબસની અંદર તો બધું ઉડાડી દીધું, એટલે એ કાંઈ મેન્શન ક્યાંય નથી કરેલું બરાબર. તો ડાયરેક્ટ આપણે સૂત્ર લઈને ચાલીએ, અને સૂત્ર આમ તમે ઓલરેડી કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, ખાલી મારે તમને કહેવાનું છે આને પ્લાન્કનું સૂત્ર કહેવાય. એનું માત્ર સૂત્ર અત્યારે યાદ રાખશો, એ પ્લાન્કે કઈ રીતે આખું વિચારેલું છે, કેવી રીતે આખું ફોર્મ્યુલા આવેલું છે, તો એ આપણે ઓલ્ડ સિલેબસની અંદર બધું સમજાવતા, અને વિડીયોના માધ્યમથી અત્યારે પોસિબલ નથી, કારણ કે એ પાછી એક દોઢ કલાક બગાડે એવી છે, અને તમારે એનું કોઈ અત્યારે બહુ ઇમ્પોર્ટન્સ નથી, નથી કોઈ કોમ્પિટેટિવ લેવલે કે નથી કોઈ બોર્ડ લેવલે, માત્ર એ એક જાણકારી માટેની વસ્તુ છે. એટલે અત્યારે આપણે એમાં ડિસ્કસ નથી કરતા, એ સૂત્ર કેમ આવ્યું એવો પ્રશ્ન નહીં પૂછી, બાકી થઈ શકે બરાબર. તો અત્યારે આપણે સીધું ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરી અને ડાયરેક્ટ એના રિલેટેડ જે જે વસ્તુ શીખવાની છે આપણે શીખતા જઈએ. તો પ્લાન્ક નું આખું ફોર્મ્યુલા છે, પ્લાન્ક નું સૂત્ર, એ સૂત્ર સમજવાનું છે. પ્લાન્ક નો આખો આઈડિયા છે એ પ્રકાશ નું કોણ સ્વરૂપ છે બરાબર. એ પ્લાન્ક નું આખું ફોર્મ્યુલા એવું છે કે ઉર્જા ઈ બરાબર એનએચએફ, ઈ બરાબર એચએફ, કેમેસ્ટ્રીમાં આવી ગયું તમારે બરાબર, ઈ બરાબર એચએફ અથવા તો ઈ બરાબર એનએચએફ. તો આ આખું પ્લાન્ક નું સૂત્ર છે. હવે શું કેવી રીતે ભાગ ભજવે છે એ આપણે ડિટેલમાં ચર્ચા કરી, શું કહેવા માંગે છે. તો ઈ બરાબર એનએચએફ છે, ઈ આખું પ્લાન્ક નું સૂત્ર છે. હજી તમારે અહીંયા આના વિશે બધું ડિટેલ લખવી હોય તો ઈ જી છે, ઈ પ્રકાશની ઉર્જા છે, ઈ છે ઈ પ્રકાશની ઉર્જા છે. એફ છે, એફ ઈ આવૃત્તિ છે. એન શું છે એની ચર્ચા કરી, પછી એચ શું છે એની ચર્ચા કરી. તો અત્યારે કોઈ પણ પ્રકાશની ઉર્જા જ્યારે કણ તરીકે વર્તે ત્યારે, એટલે પ્રકાશનું પાર્ટિકલ ફોર્મ, તો કોઈ પણ પ્રકાશના કણની ઉર્જા કેવી રીતે આપવામાં આવે, તો ધારો કે લાઇટની ઉર્જા, પ્રકાશની ઉર્જા કે કેટલી ઉર્જા વાળો પ્રકાશ છે, તો ઈ ઈ બરાબર એનએચએફ સૂત્ર છે. એચ પ્લાન્ક નો અચળાંક છે, જ્યારે એન શું છે એમને આગળ સમજો. તો આ નહીં, કોઈ પણ પ્રકાશની ઉર્જા છે એ ઈ બરાબર એનએચએફ વડે આપવામાં આવે છે. તો આ સિમ્પલ એક પ્લાન્ક નું સૂત્ર છે. હવે ખરેખર તમે જુઓ ને તો આ શું છે, તો પ્લાન્કના સૂત્રને ઉર્જાનું
ક્વોન્ટમીકરણ પણ કહેવામાં આવે છે. અચ્છા આ સમજાવું, ઉર્જાનું ક્વોન્ટમીકરણ. ફિઝિક્સ ની અંદર ટોટલ ત્રણ પ્રકારના ક્વોન્ટમીકરણ છે. એક ક્વોન્ટમીકરણ તમે ભણો છો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, બીજું અહીંયા આવશે ઉર્જાનું ક્વોન્ટમીકરણ, એક પરમાણુની અંદર આવતું હતું કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ. તો પરમાણુમાં તમે આવું ભણ્યા હતા, પહેલા વિદ્યુત ભારનું વિચારું તો ક્યુ બરાબર એની, ક્યુ બરાબર એની, આ કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર છે. જ્યારે ઈ છે ઈ મૂળભૂત વિદ્યુત ભાર છે, અને એન છે ઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો આને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એવી જ રીતે તમે પરમાણુની અંદર કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ ભણો છો, એ જે પણ 2π છે ઈ એન ના પૂર્ણ ગુણાંકમાં હોય એને જે પણ 2π. તો સેમ અહીંયા ઉર્જાનું ક્વોન્ટમીકરણ છે, ઉર્જા છે hf ઈ એન ના પૂર્ણ ગુણાંકમાં હોય. હવે આ એન ની રામાયણ શું છે એ જોઈએ આપણે. તો એવું કહેવા માંગે છે કે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન હોય, ધારો કે આખું એક મારી પાસે બોક્સ છે, એની અંદર ધારો કે 5 ઇલેક્ટ્રોન આવેલા છે, તો વિદ્યુત ભાર છે ને એ ઇલેક્ટ્રોન ઉપર આવેલો હોય, તો કોઈ પણ ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર આવેલો હોય તો એ નક્કી થયું ને, એ આપણે ભણી છીએ 1.6 × 10⁻¹. અત્યારે હું માઇનસ લેતો નથી, ખાલી મૂલ્ય જ લઉં છું કુલમ. તો કોઈ પણ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર છે ને એને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય, એના કરતા ઓછો વિદ્યુત ભાર અવેલેબલ નથી. એટલે આ ઇલેક્ટ્રોન ઉપર હોય તો આ ઇલેક્ટ્રોન ઉપર 1.6 × 10⁻¹ હોય, સેમાં ઇલેક્ટ્રોન ઉપર 1.6 × 10⁻¹, આની ઉપર એટલો હોય, આની ઉપર એટલો હોય. તો હું એમ કહું કે આ આખા બોક્સનો કુલ વિદ્યુત ભાર કેટલો, કુલ વિદ્યુત ભાર, તો આ ઇલેક્ટ્રોનનો 1.6 × 10⁻¹, આનો 1.6, એવા ટોટલ કેટલા છે 5. તો એક ઇલેક્ટ્રોનનો 1.6 × 10⁻¹, તો એવા કેટલા ઇલેક્ટ્રોન છે 5, તો કેટલો આવે, તો કે 4×85 એટલે 8×10⁻¹ કુલમ આવે, તો આટલો વિદ્યુત ભાર આવી. તો તમે જોયું કાં તો 1.6×10⁻¹ પોસિબલ, એક ઇલેક્ટ્રોન હોય તો, બે ઇલેક્ટ્રોન હોય એટલે ડાયરેક્ટ કૂદકો મારીને ક્યાં જાય, તો કે 1.6×2 3.2, તો 3.2×10⁻¹ હોય, ત્રણ ઇલેક્ટ્રોન હોય તો 16×48 અને ગુણ્યા 3 થાય, તો ટોટલ વિદ્યુત ભાર કેટલો થાય 4.8×10⁻¹. ધારો કે 4 ઇલેક્ટ્રોન હોય તો 1.6×4 તો 16×64 6.4×10⁻¹. 5 હોય તો 1.6×10⁻¹ × 5 તો 16×85 8×10⁻¹. એનો મિનિંગ એવો થાય કે નાનામાં નાનો વિદ્યુત ભારનો જથ્થો જે છે ને એ 10⁻¹ છે, 1.6×10⁻¹. આના કરતા નાનો નથી પોસિબલ, આ મૂળ છે, મૂળભૂત છે. આના ગુણાંકમાં હોય, એક ઇલેક્ટ્રોન હોય તો આને ×1, બે ઇલેક્ટ્રોન હોય તો 1+2 એટલે 2×1.6, 3 હોય તો 3×5, 5 હોય તો 5×5. તો ધારો કે તમારી પાસે n ઇલેક્ટ્રોન હોય તો ક્યુ બરાબર, આ 5 ની બદલે n ઇલેક્ટ્રોન હોય તો n, અને મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન ઉપર રહેલા વિદ્યુત ભાર ને ઈ કહેવાય, તો ક્યુ બરાબર એની, આને કહેવામાં આવે છે ક્વોન્ટમીકરણ. ક્વોન્ટાઇઝ થિયરી, ક્વોન્ટાઇઝ એટલે ફિક્સ અમાઉન્ટમાં જ, અમુક પેટર્નમાં જ હોય, કોઈ પણ દરેક વિદ્યુત ભાર પોસિબલ નથી, પેટર્નમાં જ અવેલેબલ હોય. 1.6 ના પૂર્ણ ગુણાંકમાં જોઈ 1, 2, 3, 4, 5, કારણ કે 1.5 ઇલેક્ટ્રોન તો હોય નહીં, તો અહીંયા કોઈ 1.5 તો આવે નહીં, 1.5 ઇલેક્ટ્રોન થોડા હોય, બરાબર. તો આવી રીતે ક્વોન્ટમીકરણ આને કહેવાય. તો સેમ અહીંયા એવું જ છે, કોણીય વેગમાન છે એ ક્વોન્ટાઇઝ થયેલું છે, h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, અહીંયા એવું જ છે, ઉર્જા એ ક્વોન્ટાઇઝ થયેલી છે, e બરાબર nhf. તો આ વસ્તુ છે ને એ નાનામાં નાનું ઉર્જાનું, નાનામાં નાનું ઉર્જાનું મૂલ્ય છે, જેમ આ ઈ છે ને એ નાનામાં નાનું ઉર્જાનું મૂલ્ય છે, એવી રીતે આ hf ઉર્જા છે ને, hf ઉર્જા એ નાનામાં નાનું ઉર્જાનું મૂલ્ય છે, નાનામાં નાનું લીસ્ટ અમાઉન્ટ ઓફ એનર્જી. ઈ ઉર્જા હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય. હવે અહીંયા તો n ઇલેક્ટ્રોનની સંખ્યા હતી, તો અહીંયા શું છે, પ્રકાશના કણની સંખ્યા, પ્રકાશના કણની સંખ્યા. મતલબ કે એક પ્રકાશનો કણ હોય ને, સિંગલ પ્રકાશનો કણ, ધારો કે કોઈ પણ ગનમાંથી બુલેટ ફાયર થાય છે, તો એક બુલેટ નીકળી,
એની સમથિંગ કઈક ઉર્જા છે, એના એના જેવી બીજી બુલેટ નીકળે તો ટોટલ ઉર્જા કેટલી થાય? બે બુલેટ ગુણ્યા એક ની ઉર્જા, એવું થાય ને? તો સતત એવા કણો નીકળતા જાય. તો પ્રકાશ નો કોઈ એક કણ હોય ને, કોઈ એક કણ, એક જો સિંગલ પાર્ટિકલ પ્રકાશ નો એક કણ, તો એની ઉર્જા છે એ એચએફ છે. ધારો કે પ્રકાશ ના બે કણ હોય તો ટુ એચએફ, ત્રણ કણ હોય તો થ્રી એચએફ, ચાર કણ હોય તો ચાર એચએફ. નાનામાં નાની પ્રકાશ ની ઉર્જા એટલે કે પ્રકાશ નો એક કણ, એની ઉર્જા એચએફ કહેવાય. રેડી, બે હોય તો ટુ એચએફ, દસ હોય તો દસ એચએફ. ધારો કે કોઈ પણ ધાતુ માંથી પ્રકાશના 500 કણો બહાર નીકળ્યા તો કુલ ઉર્જા કેટલી બહાર નીકળી? 500 ગુણ્યા એચએફ. એચએફ છે એક કણની ઉર્જા, જેવા 500 નીકળ્યા તો 500 એચએફ. તો આ પૂર્ણ ગુણાંકમાં જો એમએસએન, તો એન છે એ પ્રકાશના કણની સંખ્યા છે, કેટલા કણો છે. આમ જેમ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને એમાં કણની સંખ્યા, તો એક કણ નીકળે તો એક એચએફ, બે કણ નીકળે તો બે એચએફ, ત્રણ નીકળે તો ત્રણ એચએફ, ચાર નીકળે તો ચાર એચએફ. સાડા પાંચ નો નીકળે કોઈ દી, સાડા ચાર નો નીકળે તો કોઈ દી સાડા ચાર એચએફ નો આવે, અઢી એચએફ નો આવે, દોઢ નો આવે. પૂર્ણાંક ગુણાંકમાં જોઈએ તો બરાબર ને, એન છે એ પ્રકાશના કણની સંખ્યા. હવે લોચો એ થાય, આવું બોલશું નહીં આપણે પ્રકાશના કણની સંખ્યા, બહુ ખરાબ લાગે. પ્રકાશનું કણ બોલવું હોય, પ્રકાશના કણની સંખ્યા નહીં બોલી આપણે, સાયન્ટિફિક નામ આપજો. અત્યારે આપણે ભણી રહ્યા છીએ પ્રકાશને, એમાંય પાછું પ્રકાશનું કણ શરૂ. તો કણ છે ને, કણ જેટલા જેટલા કણના બધા આખું કુટુંબ છે કણનું, એની પાછળ એક વર્ડ કોમન છે, ત્રણ લાગે વાંચે ચેક કરો. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, બરાબર. તો આ બધા કણો ને આજે પાર્ટિકલ છે બોઝોન, તો જેટલા જેટલા કણો છે એની પાછળ ત્રણ લાગે છે. તો અત્યારે આપણે કણ જ ભણવાનો છે, તો કણ ને ત્રણ કહેવાય અથવા ટોન કહેવાય? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, બરાબર. અને પ્રકાશ ની વાત છે, પ્રકાશ નો કોણ, બધો કોણ નહીં, પ્રકાશ નો, લાઈટ નો કોણ. તો પ્રકાશ ને લાઈટ ને આમ સાયન્ટિફિક ભાષામાં ફોટો કહેવાય. આપણે નથી કહેતા ઘણી વખત મારો ફોટો પાડે, તો એ ફોટો એટલે એનો મીનિંગ એવો થયો કે એની પર પ્રકાશ અંકિત થાય અને એનો આખો પિક્ચર લઈએ. એટલે ખરેખર કોઈ વસ્તુની કોપી કરવી એટલે એની પર પ્રકાશ અંકિત કરી અને એની આખી ડુપ્લિકેટ કોપી કરવી, એટલે એને કાયદેસર આપણે નથી કહેતા ફોટો પાડો. તો ફોટો એટલે એક પ્રકારનો પ્રકાશ જ છે, બીજું કઈ નથી. આપણે કઈ છીએ ફોટો પાડો એમ, પણ એ ફોટો પડવા પાછળનું કારણ આખું પ્રકાશ છે, લાઈટ આપાત કરો. તો પ્રકાશ ને સાયન્ટિફિક ભાષામાં કહેવાય ફોટો. તો પ્રકાશ ને કહેવાય ફોટો, અને એનું આપણે કણ સ્વરૂપ ભણવાનું છે. એટલે કણ ને પાછળ લાગે, ફેમિલી ની પાછળ આખું લાગે ટોન. તો ફોટો પ્લસ ટોન ભેગા કરી નાખો એટલે બની જાય ફોટોન, ફોટોન. રેડી, તો ફોટોન અહીંથી આવેલું છે. એટલે ફોટોન એટલે બીજું કઈ નથી, પ્રકાશ નો એક કણ છે, સિંગલ પાર્ટિકલ. પ્રકાશ ના એક કણ ને ફોટોન કહેવાય. એટલે આ એચએફ છે ને, એ એક સિંગલ ફોટોન ની ઉર્જા છે. એટલે હવે હું અહીંયા દર વખતે એવું નહીં બોલવું ચેપ્ટરમાં કે પ્રકાશનું કણ જાય છે, પ્રકાશનું કણ જાય છે, હું હવે બોલીશ ફોટોન જાય છે. કોઈ પણ સપાટી ઉપર જયારે પ્રકાશ આપાત થાય ત્યારે હું એમ બોલીશ કે ફોટોન આપાત થઈ રહ્યા છે, બરાબર. ફોટોન એટલે પ્રકાશનું કણ આપાત થઈ રહ્યા છે, એવું બોલીશ. તો એચએફ છે ને, એ એક ફોટોન ની ઉર્જા છે, એક કણ ની. ધારો કે પ્રકાશના બે કણો બહાર નીકળે તો ટુ એચએફ, તો ટુ ફોટોન થયા, કણ એટલે ફોટોન. તો અહીંયા પાંચ કણો બહાર નીકળે તો કેટલી ઉર્જા થાય? પાંચ એચએફ. તો આ જે છે ને, એ ફોટોન ની સંખ્યા બતાવે છે, એટલે કે પ્રકાશના કણ ની સંખ્યા. તો ખાસ એ જોવું કે શું છે, બરાબર. હવે આપણે આ સૂત્રમાં આગળ વધી, તો મેઇન આને પ્લાન્કના સૂત્રને ઉર્જાનું ક્વોન્ટમીકરણ પણ કહેવામાં આવે છે. જેમ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ હતું, એમ આને ઉર્જાનું ક્વોન્ટમીકરણ પણ કહેવામાં આવે છે. એટલે હવે આપણે ડિટેલમાં જોઈ તો શું આવશે, જ્યાં એચએફ જી છે, એચએફ ઈ ઉર્જાનું નાનામાં નાનું મૂલ્ય એચએફ છે, અથવા તો તમે આને આમ કહી શકો એક ફોટોનની ઉર્જા જ્યાં એન છે એ ફોટોનની સંખ્યા છે, એન બરાબર ફોટોનની સંખ્યા, અને એન બરાબર એક લઈ લો એક, તો એ ફોટોનની ઉર્જા આવશે, એક ફોટોનની ઉર્જા, અને એ નાનામાં નાનું ઉર્જા છે. તો એચએફ છે એ ઉર્જાનું નાનામાં નાનું મૂલ્ય છે.
એપ છે એ આવૃત્તિ છે, ઈ છે એ કુલ ઉર્જા છે. કુલ ઉર્જા બોલે તો ધારો કે ત્રણ ફોટોન હોય તો ત્રણ એચએફ, ત્રણ ફોટોન ની કુલ ઉર્જા, એક ની એચએફ એવા ત્રણ ની ત્રણ એચએફ. રેડી? ઓકે, હાલો હવે આપણે એચ ની વાત કરી. જ્યાં એચ છે ને એ પ્લાન્ક ની યાદમાં કહેવામાં આવે છે પ્લાન્ક અચળાંક. પ્લાન્ક નો અચળાંક છે એ આખા વિશ્વ માં સાચો છે કોઈ પણ ખૂણે. એટલે ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક નિયમ માં આપણે લખતા નથી, જી ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક. તો આ પ્લાન્ક માં વિશ્વ નિયતાંક બોલવામાં આવે છે, પ્લાન્ક નો વિશ્વ નિયતાંક. નિયતાંક એટલે અચળાંક, જેની વેલ્યુ પ્રેક્ટિકલ ઉપરથી પણ પ્રૂવ થાય છે. આપણે આગળ પ્રેક્ટિકલ જોશું ત્યારે હું તમને આનું વેલ્યુ કેટલી આવે છે એ પ્રૂફ કરાવીશ. તો એનું મૂલ્ય જે છે એ 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત, આટલું છે. 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત. હવે આનો એકમ આપણે લખી તો જુઓ, ઈ બરાબર એચએફ. હા, એન ના તો એકમ હોય નહીં અત્યારે, એન લખો ન લખો, ઓકે લખી નાખો. ના તો ઉર્જાનો એકમ શું આવે? જુલ. આનો તો સંખ્યાનો તો એકમ હોય નહીં. અચ્છા, આનો આપણે ગોતવો છે. આવૃત્તિ નીચે જાય તો આવૃત્તિ નીચે જાય એટલે એનો એકમ આવે હર્ષ, જુલ પર હર્ષ. અથવા તો આવૃત્તિનો હારો હારો એકમ આમ જોવા જઈએ તો હારો લાગે એવો તો એકના છેદમાં અવર્તકાળ કહેવાય, એટલે એને એકના છેદમાં સેકન્ડ કહેવાય. આવૃત્તિ એટલે સેકન્ડ ઇન્વર્સ થાય તો આવૃત્તિ નીચે જાય. હર્ષ નો લખવું હોય તો તમે સેકન્ડ ઇન્વર્સ લખી આપો, અથવા તો એકના છેદમાં સેકન્ડ તો છેદનો છેદ ઉપર જાય તો સેકન્ડ ઉપર જાય તો જુલ ઇન્ટુ સેકન્ડ. રેડી? તો જુલ ઇન્ટુ સેકન્ડ. તો આ પ્લાન્કના અચળાંકનું એકમ થઈ ગયો ખાસ, હો જુલ ઇન્ટુ સેકન્ડ, જુલ ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર શું આવે? તો જુલ, જુલ એટલે ઉર્જા, ઉર્જા એટલે 122, તમને ખબર જ છે m1 l2 t-2 ઉર્જા. સેકન્ડ, સેકન્ડ એટલે t1 થાય તો શું આવશે? m1 l2 અને t-1 -2 પ્લસ 1. તો આ પારિમાણિક સૂત્ર છે. તો આટલી વસ્તુ શીખવાની હતી. ઈ એટલે પ્રકાશની કુલ ઉર્જા, એચ એટલે પ્લાન્કનો અચળાંક છે, વિશ્વ નિયતાંક કહેવાય જેનું મૂલ્ય 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 જુલ ઇન્ટુ સેકન્ડ ફિક્સ છે. પારિમાણિક સૂત્ર જોયું, એકમ જોયો જુલ ઇન્ટુ સેકન્ડ. હવે એફ છે એ આવૃત્તિ છે, એચએફ જી છે એચએફ એ નાનામાં નાનું ઉર્જાનું મૂલ્ય છે, જેને કહેવામાં આવે છે એક ફોટોન ની ઉર્જા. ફોટો એટલે પ્રકાશનો કોણ. એન છે એ ફોટોન ની સંખ્યા બતાવે, ત્રણ ફોટોન હોય તો 3 એચએફ આવે. રેડી? ડન. ઓકે, આગળ વધી. હવે અહીંયા એકવાર એવો પ્રશ્ન પૂછાણો હતો કે પ્લાન્ક અચળાંકને સમતુલ્ય ભૌતિક રાશિ, પારિમાણિક રીતે કઈ છે? પ્લાન્ક અચળાંકને સમતુલ્ય ભૌતિક રાશિ કઈ છે? મતલબ પ્લાન્ક અચળાંકના જેવા પરિમાણ છે એવા બીજા કઈ ભૌતિક રાશિના પરિમાણ છે? તો એ તમને હું કહી જ દઉં. કોણીય વેગમાન છે ને, કોણીય વેગમાન આ એમસીક્યુ માં ખાસ, તો કોણીય વેગમાનના પરિમાણ અને પ્લાન્ક અચળાંકના પરિમાણ સમાન છે. એ કોણીય વેગમાન કેને કહેવાય? કોણીય વેગમાન તમે ભણી ગયા છો, રેખીય વેગમાનને ગુણ્યા અંતર કર નાખવામાં આવે તો કોણીય વેગમાન બને. જડી રેખીય વેગમાન ગુણ્યા અંતર, અથવા તો તમે સીધું આ પરમાણુ ઉપરથી લખી શકો. બાળકો જો, હમણાં મેં સમજાવ્યું nh/2π, બોહરનો અધિતર યાદ કરો આવે છે. તો આ 2π ને તો કોઈ દી પરિમાણ હોય નહીં, ઓબ્વિયસલી એન નહીં હોય. એનો મીનિંગ એવો છે આને તો છે ને, તો જી એચ ના પરિમાણ થાય એ તે કોના પરિમાણ થાય? કોણીય વેગમાન ના. તો એને સમતુલ્ય ભૌતિક રાશિ છે કોણીય વેગમાન. મગજમાં રાખો, એમસીક્યુ આવે કે પ્લાન્ક અચળાંક સમતુલ્ય નીચેના માંથી કઈ ભૌતિક રાશિ છે, તો કોણીય વેગમાન નો એકમ એ જુલ ઇન્ટુ સેકન્ડ થાય, જ્યારે પ્લાન્ક અચળાંક નો એકમ એ જુલ ઇન્ટુ સેકન્ડ થાય. બરાબર. હવે અહીંયા બીજું ખાસ એ મારે કેવું છે કે આ સૂત્ર છે એ આમ એક જ છે, એના અલગ અલગ ત્રણ સ્વરૂપો છે. જો તમને ફરીથી આપણે લખી, ઈ બરાબર એનએચએફ, આ જ યાદ રાખવાનું છે, ઈ બરાબર એનએચએફ. તો આ ફોર્મ્યુલા નંબર 1. હવે આપણે વાત કરી રહ્યા છીએ પ્રકાશની, એટલે વેગ જી આવશે એ આપણો નહીં આવે, પ્રકાશનો આવું છે સીધી વાત છે, આપણો ન આવે. તો સી બરાબર એફ લેમ્બડા,
હવે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં અનેક વાર આવી ગયું છે, હવે હું સાબિત નહીં કરો કેમ આવે. તો સી બરાબર એટલે કે તરંગ લંબાઈ અને આવૃત્તિ નો ગુણાકાર કરી નાખો ને સીધો, આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ એટલે પ્રકાશ નો વેગ મળે. તો આવૃત્તિ બરાબર શું લખી શકાય? લેમડા નીચે જાય તો સી અપોન લેમડા એ મૂકી દો તો સૂત્ર નવું બનશે, ઈ બરાબર એનએચ અને એફ ની જગ્યાએ શું આવે? સી અપોન લેમડા. તો બીજું સૂત્ર થયું. આમ એક જ સૂત્ર કહેવાય, બે સૂત્ર ન કહેવાય. પણ ક્યારે કયું સૂત્ર વાપરવું? તો આ આવૃત્તિના સ્વરૂપમાં સૂત્ર છે, આ તરંગ લંબાઈના સ્વરૂપમાં સૂત્ર છે. અહીંયા એનએચ ફિક્સ જ છે, મતલબ બદલે ભૌતિક રાશિ આવૃત્તિ છે. અહીંયા એચ સી પણ ફિક્સ છે, પ્રકાશનો વેગ એચ એન, તો બદલે ભૌતિક રાશિ લેમડા છે. તો એક જ સૂત્રના બે અલગ અલગ સ્વરૂપો છે. તો દાખલા ગણવા માટે તમને શું આપ્યું છે? સીધી આવૃત્તિ આપી હોય ને ઉર્જા ગોતવાની હોય તો આ રેડી, ખાસ હો મગજમાં એ રાખવું કે આ પ્રકાશની ઉર્જા એટલે શું છે? તો આ પ્રકાશની ઉર્જા અથવા તો એને ફોટોનની ઉર્જા કહેવાય. પ્રકાશ એટલે ફોટોન છે. તો ઘણી વખત દાખલામાં ફોટોનની ઉર્જા શોધો એવું આવશે, ઘણી વખત પ્રકાશની ઉર્જા શોધો. ઇન શોર્ટ ઉર્જા શોધવાનું કી અને ફોટોન પ્રકાશ આવે એટલે એક જ સૂત્રથી ઉર્જા મળે, બીજું કઈ વિચારવાનું જ નહીં. ફોટોનની ઉર્જા શોધો એવું કહીએ અથવા તો પ્રકાશની ઉર્જા શોધો એવું કહીએ એટલે માત્ર તમને આ એક જ ફોર્મ્યુલા યાદ આવવું જોઈએ, ઈ બરાબર એને છે. હા, રકમમાં આવૃત્તિ આપી હોય તો તરંગ લંબાઈ આપેલી હોય તો આ તો તરંગ લંબાઈ આપી હોય તો સૂત્ર છે એ આપણે યુઝ કરશું. આ તો એનએચસી અપોન લેમડા થશે. તો આ ઉર્જાના સ્વરૂપમાં થયું. હવે આ જ સૂત્રમાં થોડુંક ડિટેલમાં જાય, પાવરના સ્વરૂપમાં સૂત્ર આવે છે. પ્રકાશનો પાવર, બધાને પાવર હોય ને, પ્રકાશનો પાવર. તો પાવર તો તમે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરમાં ભણી ગયા, અને અથવા તો નવમા ધોરણમાં આવતું પાવર, એટલે હવે આપણે પાવર વિશે બહુ ડિસ્કસ નહીં કરીએ. પાવર શક્તિ. તો અહીંયા પાવર કેવી રીતે વ્યાખ્યાયિત થયું? તો પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય થાય, ઉર્જાને સમય જ્યારે લેવા દેવા થઈ જાય એટલે એ પાવર આવી જાય. અથવા તો એને સિમ્બોલિક ભાષામાં લખાય, ઉર્જા એટલે ઈ અને સમય એટલે ટી. ઓકે, તમારી જૂની ટેક્સ્ટ બુકમાં આવૃત્તિનો સિમ્બોલ સ્મોલ વી વાપરેલો છે, ન્યુ કહેવાય છે, પણ એફ રાખો તો ચાલશે, એમાં કઈ વાંધો નહીં, એફ રાખીને ચાલશે. કારણ કે ઘણી વખત એફ ક્યાંક યુઝ કરે ને ક્યાંક વી કરે છે, એટલે એની અરે કોઈ બહુ ઇમ્પોર્ટન્સ નથી, આપણે કન્સેપ્ટ આવડવું બરાબર. તો એફ ચાલશે, એટલે અત્યારે આપણા ચેપ્ટરમાં હું એફ લઈને ચાલીશ. જો તમારી ઈચ્છા હોય કે મારે એફ નથી લેવો, ટેક્સ્ટ બુક પ્રમાણે આલું, તો તમારે ખાલી અહીંયા વી કરી નાખવાનું, બીજું કઈ ફેર નહીં પડે. તો પાવર, ઘણી વખત દાખલામાં પાવર આપ્યો હોય છે કે ધારો કે કોઈ એક ફલાણા વોટ નો બલ્બ છે, બલ્બ માંથી તો પ્રકાશ નીકળે, તો એની ઉર્જા ગોતવાની કહીએ અથવા તો બીજી કોઈ ભૌતિક રાશિ ગોતવાની કહીએ, તો તમારે પાવર ની જરૂર પડે. તો ઉર્જામાં પાવર નો શું ફેર? તો ઉર્જાને સમય વડે ભાગી નાખો તો પાવર મળે. હવે આ અત્યારે હું ડિસ્કસ નથી કરું પાવર નું, કારણ કે બારમામાં આવી ગયા એટલે પાવર તો આવડવું જ જોઈએ, અગિયારમાં બધું આવી ગયું અથવા તો નવમાં આવતું. તો ઉર્જાના છેદમાં સમય કરશો એટલે પાવર મળશે. હવે ઉર્જામાં આપણી પાસે બે ફોર્મ્યુલા છે બાળકો, જુઓ તો એક એફ વાળું અને એક લેમડા વાળું. ઉર્જાની જગ્યાએ તમે લખી શકો એનએચએફ, જોવો જોઈ ઉર્જા એટલે એનએચએફ, અને છેદમાં કાંઈ નથી કરવાનું, ટી મૂકી દેવાનું પૂરું હે ને, એનએચએફ છેદમાં ટી એટલે એ ઉર્જા ને બદલે પાવર નું સૂત્ર બની ગયું. અથવા તો જો તમારે એવી ઈચ્છા હોય કે મારે લેમડા ના ફોર્મમાં લખવું, તો એનએચસી અપોન લેમડા, એનએચસી અપોન લેમડા અને છેદમાં ટી તો મૂકવાના જ પાસે, તો આ પાવર ના ફોર્મ્યુલા થઈ ગયા. રેડી બરાબર? તો રકમમાં પહેલા જોવાનું, ઉર્જા આપી હોય તો ઉર્જાનું સૂત્ર વાપરવાનું, પાવર આપ્યો હોય તો પાવરનું સૂત્ર વાપરવાનું, તો માત્ર છેદમાં ટી કરી દેવાના. એમાં પાછું તરંગ લંબાઈ આપી કે આવૃત્તિ આપી ઈ ખાસ જોવાનું. જો તરંગ લંબાઈ આપી હોય તો એનએચસી અપોન લેમડા ટી, આવૃત્તિ આપી હોય તો એનએચએફ અપોન ટી. અચ્છા, હજી અહીંયા આવે છે પ્રકાશની તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ, ઇન્ટેન્સિટી, ઇન્ટેન્સિટી, અથવા તો આપણે આને હાઉ સાદી ભાષામાં, મોબાઈલની ભાષામાં બ્રાઇટનેસ બોલતા હોય, બ્રાઇટનેસ, તેજસ્વીતા, અંજવાળું જેને કહેવાય બ્રાઇટનેસ, બ્રાઇટ બરાબર. તો એને ફિઝિક્સની ભાષામાં તીવ્રતા, ઇન્ટેન્સિટી બોલે.
મોબાઈલ ની ભાષામાં બ્રાઇટનેસ બોલે, તો હકીકતમાં તમે તમારો બ્રાઇટનેસ વધારી રહ્યા છો એ પ્રકાશની તીવ્રતા વધારી રહ્યા છો. તો પ્રકાશની તીવ્રતાનું સૂત્ર આમાં આઈ નીચ ગયા છો તમે, પણ નો યાદ હોય તો થોડુંક રિવાઇઝ કરાવી દઉં. તીવ્રતાને ક્ષેત્રફળ વિસ્તાર આરે લેવા દેવા છે. જો એક મોટા હોલ ની અંદર એક લેમ્પ ભરતો હોય, ઈ જ લેમ્પ નાના એક સ્મોલ સાવ સ્મોલ સાઈઝ ના રૂમ ની અંદર ભરતો હોય તો કેમાં અંજવાળું વધારે આવે, કેમાં તેજસ્વીતા વધારે આવે? નાના રૂમમાં. ઓકે, સીધી વાત છે. કારણ કે મોટો રૂમ હોય ને તો જેમ ક્ષેત્રફળ વધી જાય ને એમ પ્રકાશની ઇન્ટેન્સિટી બ્રાઇટનેસ ઘટી જાય, એટલે તમને આછું આછું જોવા મળે. નાનો એક બલ્બ વચ્ચે રાખ્યો હોય અને બહુ વિશાળ હોલ હોય તો એની અંદર બહુ તમને અંજવાળું જોવા નહીં મળે, એનું કારણ ક્ષેત્રફળ વધી ગયું એટલે તીવ્રતા ઘટી જાય. પણ એ જ બલ્બ ને કોઈ નાના રૂમ ની અંદર લગાડવામાં આવે તો તમને એ આખો રૂમ છે એ રોશની વાળો મળે, વધારે બ્રાઇટ લાગે, કારણ કે એ પ્રકાશ છે એ ઓછી જગ્યામાં આવે. એટલે જેમ ક્ષેત્રફળ ઓછું ને એમ તીવ્રતા વધારે. તો તીવ્રતા અને ક્ષેત્રફળ એકબીજા અરે વ્યસ્ત સંબંધ છે. એટલે પાવર ને જો ક્ષેત્રફળ અરે ભાગવામાં આવે તો એ તીવ્રતા બની જાય છે. એટલે આ સૂત્ર યાદ રાખજો, આમ આવી ગયું તમારે. એટલે પ્રકાશની તીવ્રતા એટલે થાય પાવર ના છેદમાં ક્ષેત્રફળ. ને ન આવ્યું હોય તો અત્યારે હાલો યાદ રાખજો, પાવર ના છેદમાં ક્ષેત્રફળ. રેડી? અચ્છા, છેદમાં કેમ આવ્યું એને સમજાવ્યું. જેમ ક્ષેત્રફળ વધારે એમ તીવ્રતા ઓછી, જેમ ક્ષેત્રફળ ઓછું તીવ્રતા વધારે. ક્ષેત્રફળ ઓછું એટલે એ જગ્યા વધારે તીવ્ર દેખાય. તો બલ્બ નો પાવર, એ પાવર કેટલા વિસ્તારમાં પડે છે એને જો ધ્યાનમાં લેવામાં આવે ને તો તીવ્રતા મળે. કોઈ પણ બલ્બ માંથી પાવર નીકળે છે એ સાચી વાત, પણ એ પાવર કેટલી જગ્યામાં આવેલો છે, કેટલી જગ્યામાં ફેલાય છે. તો પાવર પ્લસ જગ્યાને ધ્યાનમાં લેવામાં આવે, બે ભૌતિક રાશિને કમ્બાઈન, તો તીવ્રતા બને. તો તીવ્રતાનું સીધું સૂત્ર થઈ ગયું પાવરના છેદમાં સમય. એટલે પહેલા આપણે એક કામ કરવાનું, ગુજરાતીમાં લખી નાખો, આવો મજા આવે. પાવરના છેદમાં ક્ષેત્રફળ, પાછી તીવ્રતાની વ્યાખ્યા છે એ આપણે ડિટેલમાં જોવાના છે. વિદ્યુત ચુંબકીય તરંગો ભણશું, એમાં ડિટેલમાં તીવ્રતા વિશે જોશો, એટલે ચિંતા ન કરતા. રેડી? અચ્છા, પાવર ને હમણાં જ કીધું, હું લખાય ઉર્જાના છેદમાં સમય. તો પાવર ની જગ્યાએ તમે લખો ઉર્જાના છેદમાં સમય, અને ગુણ્યા ક્ષેત્રફળ તો હતું જ તે. અચ્છા, પાવર નો એકમ જેમ્સ વોટ નામની યાદમાં વોટ બોલી છે આપણે, પાવર નો એકમ વોટ, અથવા તો જુલ ના છેદમાં સેકન્ડ, ઉર્જા એટલે જુલ, અથવા જુલ પર સેકન્ડ એ લખાય. તો આ મગજમાં રાખો, પાવર નો એકમ વોટ અથવા જુલ પર સેકન્ડ, વધારે વોટ યુઝ કરશું. તીવ્રતા એટલે થાય પાવર ના છેદમાં ક્ષેત્રફળ, પાવર એટલે ઉર્જા ના છેદમાં સમય, ક્ષેત્રફળ. સિમ્બોલિક ભાષામાં લખી તો હું આવું છે, આઈ પાવર ના છેદમાં ક્ષેત્રફળ, અથવા તો ઉર્જા લેવી હોય તો ક્ષેત્રફળ ને સમય બે લેવાના. અને હવે ઉર્જા ના તો તમને મેં બે ફોર્મ્યુલા કીધા છે, એનએચએફ આવૃત્તિ હોય તો, અને છેદમાં એટી તો છે જ, અથવા તો એનએચસી અપોન લેમડા, અને છેદમાં એટી તો એમને. તો આ તીવ્રતાનું ફોર્મ્યુલા થઈ ગયું. રેડી? તો રકમમાં શું આપ્યું છે એ જોવાનું ખાસ. તીવ્રતા આપી હોય તો આ સૂત્ર વાપરવાના. સૂત્ર ત્રણ છે, ઉર્જા પાવર અને તીવ્રતા. ઉર્જા આપી હોય તો ઉર્જા, પાવર આપ્યો હોય તો ઉર્જાના છેદમાં માત્ર સમય કરવાનો, અને જો તીવ્રતા આપી હોય તો ઉર્જાના છેદમાં સમય તો કરવાનો જ, હારે હારે ક્ષેત્રફળ કરવાનો. હવે એમાં બે ફોર્મ્યુલા છે, એક તીવ્રતા વાળો અને એક તરંગ લંબાઈ વાળો, તો સોરી આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો શું આપ્યું છે રકમમાં એ સૂત્ર વાપરવાનું. મેજોરિટી તરંગ લંબાઈ આપવાની, ફેશન વધારે છે, તરંગ લંબાઈ વધારે આપશે, એટલે આપણે એનએચસી અપોન લેમડા થી ચાલશું. એકમ કદાચ ક્યાંક તમને દાખલામાં તકલીફમાં ન પડે એટલે આપણે એનો એકમ જોઈ લઈએ. તો આનો એકમ શું આવે? હાલો, તો પાવર નો એકમ વોટ, વોટ. ક્ષેત્રફળ નો એકમ મીટર સ્ક્વેર, તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર આ વધારે યુઝ કરશું આપણે, વોટ પ્રતિ મીટર સ્ક્વેર, અથવા તો જુલ પ્રતિ સેકન્ડ ઇન્ટુ ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. અચ્છા, આનો મિનિમમ લિસ્ટ એકમ કાઢો, મિનિમમ મિનિમમ મતલબ મૂળભૂત એકમ દળ ઉપર. તો જુલ ને બાળકો ન્યૂટન ઇન્ટુ મીટર લખાય, જુઓ જો જુલ બળ ગુણ્યા સ્થાનાંતર, બળ એટલે ન્યૂટન, સ્થાનાંતર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે ઉર્જા, જુલ ન્યૂટન મીટર, છેદમાં સેકન્ડ તો હતી જ, મીટર સ્ક્વેર આમને એક એક મીટર ઉડી. હજી ન્યૂટન ને કઈક લખાય,
ન્યૂટન ને હું લખ એફ બરાબર માં, હા તો એફ બરાબર માં આમ લખો ને, ઓકે તીવ્રતાનો અહીંયા લખું છું ફરીથી, જો વોટ પર મીટર સ્ક્વેર તો છે જ બરાબર, હવે બીજો શું આવ્યો, જૂલ પર સેકન્ડ, જૂલ પર સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર, તો જૂલ ને હું લખાય ન્યૂટન ઇન્ટુ મીટર, સેકન્ડ ઇન્ટુ મીટર એટલે એક એક મીટર ઉડી ગયા, એટલે ફાઇનલી શું આવ્યું ન્યૂટન પર સેકન્ડ ઇન્ટુ મીટર. અચ્છા બળ બરાબર માં થાય જો, અને ન્યૂટન લખાય તો અથવા તો આને આમાં લખાય કે જી મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો અહીંયા મૂકી દો કે જી મીટર પર સેકન્ડ સ્ક્વેર, ન્યૂટન એટલે સેકન્ડ ના સેકન્ડ એમને, મીટર ના મીટર એમને, મીટર મીટર ઉડી ગયા, ફાઇનલી શું આવે કેજી પર સેકન્ડ ઘન. પારિમાણિક સૂત્ર બનાવો એટલે હવે હેલું પડશે, ઉપર દળ છે, દળ એટલે એમ વન, એલ નથી આમાં એટલે એલ ઝીરો, અચ્છા ટી છેદમાં જે ઉપર જાય એટલે માઇનસ થ્રી, એટલે ટી માઇનસ થ્રી, તો આ તીવ્રતાનું પારિમાણિક સૂત્ર બની ગયું. આપણે આ બધા એકમ યુઝ કરશું, બહુ વ્યાખ્યા બનાવવાનો જતા હો બહુ ખરાબ લાગશે, નકર જનરલી આપણે ઓલી ટેવ હોય ને, એક છેદ હોય એને એકમ કરીને વ્યાખ્યા બોલતા હોય, ધારો કે વેગની વ્યાખ્યા બોલવી હોય તો શું આવે, એકમ સમયમાં કપાતું અંતર એને વેગ કહેવાય, પ્રવેગની વ્યાખ્યા એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, અથવા તો પાવરની વ્યાખ્યા બોલવી હોય તો એકમ સમયમાં આપાત થતી ઉર્જા ને પાવર કહેવાય, તો આને બહુ એવી રીતે ન જવું, તીવ્રતાની વ્યાખ્યા બનાવો, નકર બહુ ખરાબ સિચ્યુએશનમાં મુકાઈ જાવ. જો નીચે સળ સમય છે, ઉપર કિલોગ્રામ છે, તો એકમ સમયમાં ઉત્પન્ન થતું દળ બહુ ખરાબ લાગે, એકમ સમયમાં ઉત્પન્ન થતું દળ એટલે ખરેખર એકમ ઉપરથી વ્યાખ્યા, મિનિમમ એકમ ઉપરથી વ્યાખ્યા અમુક ન બનતી હોય, એટલે તીવ્રતાની વ્યાખ્યા અલગ છે. આપણે તરંગોમાં જોશું તો આ વ્યાખ્યા ન બનાવે છે, તો ખાસ ખાલી આ તો આપણે આ એકમ મિનિમમ એટલે ગયા કે પારિમાણિક સૂત્ર બને એટલે ઈઝીલી રેડી. તો કિલોગ્રામ પર સેકન્ડ ક્યુબ એનો એકમ છે, વોટ પર મીટર સ્ક્વેર છે, અને જૂલ પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તો ખાસ અહીંયા આ વધારાના સૂત્ર છે કે બુકમાં નથી આપેલા, તો ખાસ એક વાર લખી નાખજો વ્યવસ્થિત બે બે ત્રણ ત્રણ વાર, જેથી કરીને દાખલા ગણવા માટે યુઝ થાય. આ એક ફોર્મ્યુલા, આવા બે ફોર્મ્યુલા બીજા છે એટલે ચેપ્ટર પૂરું રેડી. તો ખાસ આમ જોવા જઈએ તો સૂત્ર એક જ છે પણ એના અલગ અલગ સાઈડ ફોર્મ્યુલા જન્મેલા છે. તીવ્રતાનું સોરી આવૃત્તિ ને તરંગ લંબાઈનું બે ફોર્મ્યુલા છે, એક બાજુ આવૃત્તિના સૂત્ર, એક બીજું તરંગ લંબાઈના. ઉર્જા હોય અને એમાંથી પાવરમાં આવો એટલે ઉર્જાના સૂત્રને સમય વડે ભાગી નાખવાનો, તીવ્રતા હોય તો ઉર્જાના સૂત્રને ક્ષેત્રફળ અને સમય વડે ભાગી નાખવાનો, પછી રકમમાં શું આપ્યું છે એની ઉપરથી આપણે સૂત્ર યુઝ કરશું. તો ખાસ એક વાર આમાંથી લોટ ઓફ એમસીક્યુ બનતા હોય નાના નાના, એટલે ખાસ એક વાર લખી લેજો વ્યવસ્થિત. આવતી વખતે આ ફોર્મ્યુલાને રિલેટેડ તમારે બુકની અંદર ચાર પાંચ દાખલા આપ્યા છે, એ આપણે દાખલા જોશું એટલે એક આ પાઠ પૂરો થાય વચ્ચે નડે છે, પછી આપણે રેગ્યુલર 11.2 ટોપિકથી ચાલુ કરશું. રેડી? તો ખાસ એક વાર વ્યવસ્થિત છે એ સૂત્ર પાકા કરી નાખજો એટલે દાખલા છે એ ફટાફટ થાય બરાબર.